આપણે હવે અહીંયા એક બીજા વચ્ચે ચર્ચા નહીં કરીએ યસ ગીતાબેન હેમંતભાઈ અહીંયા દાનત ની વાત આવી કારણ કે ચાર ચાર પાંચ પાંચ વર્ષથી આંદોલનકારીઓ સતત સંઘર્ષ કરે છે આજ પણ ગુજરાતની અંદર કેટલા યુવાનો એવા છે કે જે દિનેશભાઈ કીધી એ વાત સાથે સહમત છું મારી પાસે સમય ઓછો છે આજ પણ એમની પાસે ટેક્સીના વકીલોના પૈસા નથી તો એ તો બી કેસો કરે છે અને સરકાર તરફથી જજો તરફથી અને સરકારી વકીલો તરફથી એટલી હદે હેરાનગતિ છે કારણ કે એટલા ત્રણ ચાર કેસોમાં અમે પતિ પત્ની સાથે છીએ એટલી હદની હેરાનગતિ એક જ કોર્ટમાં અમારા પાંચ કેસ ચાલતા હોય તોય તમને અલગ અલગ તારીખો આપીને હેરાન પરેશાન કરવામાં આવે છે તો જો દાનત ની જ વાત હોય તો હું બોલી લઉં સરકારે ઈચ્છા શક્તિ ને દાનત હોય તો અમે ફરીથી સરકાર નું કાન ખેંચ્યો છે રજૂઆત કરી છે અમે આંદોલન નથી કર્યું હજી પણ વાત કરી છે છે મહેરબાની કરી અને અમે વિનંતી કરીએ છીએ કે અમારા કેસો જલ્દીથી જલ્દી પાછા ખેંચી લેવામાં આવે કારણ કે આંદોલન પૂરું થઈ ગયું છે અમે અમે તમને જે દસ ટકા આર્થિક અનામત આપી છે અમે સ્વીકાર કરી છેલ્દી થી જલ્દી આજે સમાજના દીકરાનું હિત ઇચ્છતા હોય તો કેસો પાછા ખેંચી લેવા જોઈએ અનામત આવકારી આજ સુધી પ્રશ્ન પૂછો ચૌદ જેટલા પાટીદાર દીકરાઓ પણ ગયા છે એ વાત સાચી છે પરંતુ એના પહેલા પણ પાટીદારો ચોવીસ અને અઢાર પાટીદાર દીકરાઓ શહીદ થયા છે